નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર વિષયમાં પ્રકરણ દસ દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી તેમાં ગત વિડીયોમાં આપણે લખાણમાં ઈચ્છિત શબ્દ કઈ રીતે શોધવો અને તેને કઈ રીતે બદલો અને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ છે એ કઈ રીતે ઓપન કરો એનો યુઝ કઈ રીતે કરો એ બાબતે ચર્ચા કરી તો આજે આપણે રિપ્લેસ કરતી વખતે અમુક બાબતો એવી છે જે ધ્યાનમાં રાખવી જરૂરી છે તો એ બાબતો વિશે ચર્ચા કરીશું તો ધ્યાન રાખો જો તમે ફાઇન્ડ ઓલ પર ક્લિક કરશો તો રાઇટર ડાયલોગ બોક્સના સર્ચ ફોર ખાનામાં લખેલ શબ્દોને મળતા આવતા બધા સ્થાનો શોધી બતાવશે હવે ધ્યાન રાખો જો તમે ફાઇન્ડ ઓલ પર ક્લિક કરશો તો રાઇટર છે એ ડાયલોગ બોક્સના સર્ચ ફોર ખાનામાં આપણે જે શબ્દ લખ્યો છે એ શબ્દ આખા લખાણમાંથી જ્યાં જ્યાં મળતા આવતા હશે એ બધા સ્થાનો આપણને શોધી બતાવશે એ જ રીતે જો તમે રિપ્લેસ ઓલ પર ક્લિક કરશો તો દસ્તાવેજમાં શોધાતા દરેક શબ્દને બદલી નાખશે અને રિપ્લેસ ઓલને કારણે લખાણમાં ક્યારેક ચિત્ર વિચિત્ર સુધારા થઈ જતા હોય છે અને એ જ રીતે જો રિપ્લેસ ઓલ પર ક્લિક કરશો તો દસ્તાવેજમાં શોધાતા દરેક શબ્દને બદલી નાખશે અને રિપ્લેસ ઓલ કમાન્ડને કારણે આપણે રિપ્લેસ ઓલ કમાન્ડ યુઝ કરીએ તો એના કારણે ક્યારેક આપણે દસ્તાવેજમાં ન જોઈતા સુધારા વધારા પણ થઈ જતા હોય છે માટે રિપ્લેસ ઓલનો ઉપયોગ કરતી વખતે થોડું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે એટલા માટે રિપ્લેસ ઓલ કમાન્ડનો ઉપયોગ કરતી વખતે થોડું વધારે ધ્યાન રાખવું એ જરૂરી છે દાખલા તરીકે ધારો કે તમારે દસ્તાવેજના લખાણમાં બોમ્બે શબ્દ શોધીને તેને બદલે મુંબઈ કરવો છે આ ઉદાહરણ તરીકે તમારા દસ્તાવેજના લખાણમાં બોમ્બે શબ્દ છે તેને બદલી અને મુંબઈ કરવો છે તો હવે જો તમે ધ્યાન રાખ્યા વગર રિપ્લેસ ઓલ પર ક્લિક કરો તો રાઇટર તો તમારા આદેશ અનુસાર જ્યાં જ્યાં બોમ્બે શબ્દ મળશે ત્યાં ત્યાં મુંબઈ કરી દેશે અને જો તમે ધ્યાન રાખ્યા વગર રિપ્લેસ ઓલ પર ક્લિક કરી દેશો તો રાઈટર છે એ આપણા આદેશ મુજબ જ્યાં જ્યાં એને બોમ્બે શબ્દ મળશે ત્યાં ત્યાં એ મુંબઈ કરી દેશે હવે ધારો કે બોમ્બેના આ લેખમાં એક વાક્ય બોમ્બે વોઝ નેમ ગીવન બાય ઇંગ્લિશ પીપલ બટ નાવ ઇટ ઇઝ મુંબઈ હવે ધારો કે બોમ્બેના આ લખાણમાં એક વાક્ય એવું છે કે બોમ્બે નામ અંગ્રેજો દ્વારા અપાયું હતું પણ હવે તે મુંબઈ તો હવે આપણા રિપ્લેસ ઓલને કારણે રાઇટર આ વાક્યમાં પણ બોમ્બે બોમ્બેને સુધારી મુંબઈ કરી દેશે હવે આપણા રિપ્લેસ ઓલ એ કમાન્ડ ક્લિક કર્યું છે એના કારણે રાઇટર છે એ આ વાક્યમાં પણ બોમ્બે શબ્દ છે એ સુધારીને મુંબઈ કરી દેશે હવે તમે જોશો તો વાક્ય સુધારીને કંઈક આવું બની જશે અને રિપ્લેસ ઓલ પર ક્લિક કર્યો એટલે જ્યાં જ્યાં એને બોમ્બે મળ્યું ત્યાં મુંબઈ કરી દીધો તો ત્યાર પછી આપણા બોમ્બેના આ લેખમાં એક વાક્ય એવું થઈ જશે કે મુંબઈ મુંબઈ વોઝ ધ નેમ ગીવન બાય ઇંગ્લિશ પીપલ બટ નાવ ઇટ ઇઝ મુંબઈ બોલો હવે અર્થનો અનર્થ થઈ ગયો કે ને તો આવું વાક્ય બની જશે અને આ જે અર્થનો અનર્થ બની જશે આ વાક્યનો એટલે એનું ગુજરાતી એવું થશે કે મુંબઈ નામ અંગ્રેજો દ્વારા અપાયું હતું પણ હવે તે મુંબઈ તો આ એક વાક્યનો અર્થનો અનર્થ થઈ ગયો ખરેખર ભલે આખા દસ્તાવેજમાં બધી જગ્યાએ બોમ્બેનું મુંબઈ કરવામાં આવે પણ આ વાક્યમાં પહેલો શબ્દ બોમ્બે બદલાવવાની જરૂર ન હતી હવે ખરેખર આખા દસ્તાવેજમાં જ્યાં જ્યાં બોમ્બે છે ત્યાં મુંબઈ કરવાની જરૂર હતી પરંતુ આ વાક્ય છે એમાં આગળનો જે બોમ્બે છે ત્યાં મુંબઈ કરવાની જરૂર હતી નહીં પણ રાઇટરને શું ખબર પડે પણ આ રાઇટર છે એને શું ખબર પડે એ તો બોમ્બે શબ્દ મળે એટલે બદલીને મુંબઈ કરી જ નાખે અને બોમ્બે છે રાઇટરને ખબર ન પડે એટલા માટે જ એને જ્યાં જ્યાં બોમ્બે મળશે ત્યાં આપણા આદેશ મુજબ એ મુંબઈ કરી નાખે માટે રિપ્લેસ ઓલ કમાન્ડને બદલે એક એક શબ્દ જોઈ જોઈને જરૂરી લાગે ત્યાં જ રિપ્લેસ પર ક્લિક કરતા રહેવું જોઈએ અને એટલા માટે જ રિપ્લેસ ઓલ કમાન્ડને બદલે રિપ્લેસ ઓલ કમાન્ડનો ઉપયોગ કરવો જોઈ જોઈએ નહીં એના બદલે રિપ્લેસ કમાન્ડ છે એનો ઉપયોગ કરી અને એક એક શબ્દ જોઈ જોઈને જરૂરી લાગે ત્યાં જ આપણે રિપ્લેસ કરવાની જરૂર પડે રાઇટરમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ બાબતે આકૃતિ દસ પોઈન્ટ છમાં દર્શાવવા મુજબનો ફોર્મેટ વિકલ્પ એક અનોખી લાક્ષણિકતા છે અને રાઇટરમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ બાબતે એટલે કે કોઈપણ શબ્દ શોધવો અને બદલવો એ બાબતે આકૃતિ દસ પોઈન્ટ છમાં એટલે કે આ તમે જોઈ શકો છો દસ પોઈન્ટ છમાં તો એમાં ફોર્મેટ વિકલ્પ એક અનોખી લાક્ષણિકતા છે અને એક આમાં ફોર્મેટ વિકલ્પ છે એની ખાસિયત છે એની ઘણી બધી ખાસિયત છે તો દાખલા તરીકે દસ્તાવેજમાં જે જે શબ્દોની નીચે લીટી દોરી હોય તેવા શબ્દો શોધી તેને અંડરલાઈનને બદલે ત્રાસા કરવા છે હવે એ ફોર્મેટ વિકલ્પમાં કયા કયા એવી લાક્ષણિકતાઓ છે તો દસ્તાવેજમાં દસ્તાવેજના જે જે શબ્દોની નીચે લીટી દોરી છે નીચે અંડરલાઈન કરી છે ત્યાં એ શબ્દો શોધીને તેને અંડરલાઈનને બદલે ત્રાસ ત્રાસી એટલે કે ઇટાલિક્સ ત્રાસ શબ્દો કરી નાખો છે તો એવું પણ થઈ શકે તમે જાતે આ વિકલ્પનો મહાવરો કરો અને જુઓ અને આ રીતે ફોર્મેટ વિકલ્પમાં જે જેવા કમાન્ડ આપેલા છે એનો તમારે જાતે ઉપયોગ કરી અને શું શું ફેરફાર થાય છે એ તમારે નોંધવાના છે તો હવે પણ આપણે જ્યારે પણ સ્કૂલે મળશું ત્યારે આ બાબતે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ બાબતે પ્રેક્ટિકલ સાથે સમજીશું તો હવે પછીના આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખાદ ચિહ્નો કઈ રીતે લખાણમાં ઉમેરવા તો એ બાબતે ચર્ચા કરીશું